સૌએ સાથે રહીને કામ કર્યું છે અને છેલ્લે પણ જે સભાઓ થઈ આદરણીય પ્રધાનમંત્રીશ્રીની ત્યારે તો એક નરેન્દ્ર મોદી વેવ નરેન્દ્ર મોદી લહેર આવી છે અને એના કારણે આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી જશે જી સર હવે કોંગ્રેસના નેતા પાસે જઈશું અને ચર્ચા આગળ વધારીશું ભાજપ તો દાવો કરી રહી છે કે વિજયપુરમાં વિજય થશે આપનું શું માનવું મારે તો એટલું જ કહેવું છે કે અરવિંદભાઈ જીતે છે અને મારા મિત્ર અવડે એક ભાજપના બોલ્યા કે છે કે કોંગ્રેસ કામ કરે એવા અમારા વચન છે કે આશીર્વાદ છે હું એવું કહેવા માગું છું કે સત્યાવીસ વર્ષથી સરકાર તમારી છે જે કોંગ્રેસને વચન આપ્યા હતા વાયદા આપ્યા હતા એ પૂરા કર્યા હતા પણ સત્યાવીસ વર્ષની સરકારની અંદર તમે વાયદા વચન કયા પૂરા કર્યા જે તમે જગત તાત ખેડૂતની ડબલ આવકની વાત કરતા હતા તમે વિચાર કરો બે હજાર ચૌદની અંદર બે હજાર તેરની અંદર ચાવલ અને ઘઉંના ભાવ મેડમ ત્રણસો સાડી ત્રણસો હતા આજે દસ વર્ષ પછી ચારસો સાડી ચારસો છે સો રૂપિયા સામે તમે ડબલ આવકની વાતો કરતા હતા બે હજાર બાવીસની અંદર અત્યારે સિંગલ આવક નથી રહી તો મારા મિત્રને કંઈક કોંગ્રેસની ચિંતા ના કરશો તમે ભાજપે તમે શું કામ કર્યા તે ઘણી બતાવો હવે આપણે રાજકીય નિષ્ણાંત પાસેથી જાણીશું માણાવદરમાં કોની હાર કોની જીત થશે જો માણાવદરમાં અરવિંદ લાડાણીએ ભાજપના દ્વારા ઇલેક્શન મતદાન થયું અને બીજા દિવસે જાણે હાર સ્વીકારી લીધી હોય એ રીતે પ્રદેશ પ્રમુખને પત્ર લખી અને અહીંયા વહેરાલ ઠાળવી છે કે મને હનાવવા માટેનો સંપૂર્ણ પ્રયાસ થયો છે મીન્સ કે એણે હાર સ્વીકારી લીધી છે વાસ્તવિકતા એ છે કે અરવિંદ લાડાની જ્યારે જે પહેલાં જે જવાહર ચાવડા ત્યાંથી લડ્યા હતા અને એ ભાજપમાં આવ્યા એ ચૂંટણીમાં જવાહર ચાવડાની સામે અરવિંદ લાડાને જીત્યા એને અરવિંદ લાડાણીને પાછા ભાજપમાં લઈ લીધા એટલે જવાહર ચાવડા બિલકુલ ફ્રી થઈ ગયા હવે એને માટે કોઈ સીટ રહી જ નહીં એનું રાજકારણ પૂરું થઈ ગયું આ સ્થિતિમાં આહિર જ્યારે લોકસભા ઉમેદવાર પણ કોંગ્રેસના આહીર હતા અને આહિર સમાજની નારાજગી હતી જવાહર ચાવડાને કારણે એને કારણે અરવિંદ લાડાણી માટે જીતવું અતિ અઘરું થઈ ગયું બાકીના બધા પરિબળો પોતે પણ નબળા ઉમેદવાર સાબિત થયા સામે કોંગ્રેસે આક્રમકતાથી ત્યાં એને જીતને બળવા માટે પ્રયત્ન કર્યા આના કારણે અરવિંદ લાડાણી સો ટકા હારે છે કોંગ્રેસ જીતે છે ત્યાં